પ્રેમ થી વાહ કેટલામો કાર્યક્રમ છે, પણ આ ગામનો ટીમ્બો એવો છે વાલા, પહેલી વાર એને ઘણો સમય થયો. દાદાના મંદિરે કાર્યક્રમ હતો અહીંયા હનુમાનજી મહારાજના મંદિરે, એવું પ્રમાણ દાદાએ આપેલું તે દી અમને. એવો પવન આવ્યો એવો કુદરતી, અને પૂજ્ય દિલસુખ બાપુ શક્તિધામથી એમની હાજરી. હા, દાદાનું મંદિર હતું ને ત્યાં ભજન હતા, અને પવન ફૂંકાણો તો દિલસુખ બાપુને મેં ખાલી એક પ્રશ્ન કર્યો, બાપા મેં કીધું આ ભજન કરવા દે દાદા કે નહીં કરવા દે? પવન એટલે દાદાનું રૂપ છે, હનુમાનજી મહારાજનું રૂપ છે, એમના દીકરા છે પવન પુત્ર. બાપુ શું થાય મને કે ઘડી ખમો ને એક સાખી બોલો હનુમાનજી મહારાજ, સંકટ હરણ એક સાખી બોલી વાલા, ક્યાં દાદા ગયા કઈ ખબર ન પડી. હવા લગે મસ્ત ભજન થયા, એ ભૂમિ છે આ, ભજન ભૂમિ છે, એમાં પિરાણો ની ભૂમિ છે આ. જેને આપણે માની રહ્યા છીએ અલગ ધણી રામદેવજી મહારાજ, એ બધો પંચાળમાં પિરાણો ઉતરેલો છે. અહીંથી તો શરૂઆત થાય, આ ભૂમિમાંથી તો શરૂઆત થાય. ગોપીનાથ બાપા અહીંયા નજીક બેઠા છે, આપો જાદરો અહીંયા નજીક બેઠા છે, આપા મેપા અહીંયા નજીક બેઠા છે, આપા ગોરખા અલૌકિક આત્મા જેને આવા ગુરુ મહારાજ મળ્યા, સદગુરુ ભરદેવદાસ બાપા જેવા, એ પિરાણામાં છે, બધું પિરાણામાં આવી જાય વાલા. આપણું પીપળી આવી જાય, આપણું સતાધાર આવી જાય, આપણું પરબ આવી જાય, આપણે આ દેહાણી જ ગયું છે ને, એ મારો નાથ ને આ બધા એને લીલા લહેર કરાવે છે. અલગ ધણી રામદેવજી મહારાજ નકલંગ રૂપ, એનું નિષ્કલંક, આમ તો નામ સાચું તો નિષ્કલંક છે, કોઈ કલંક નહીં. આપ હી આપ મરજાત હે કરકે બુરે કામ, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં. શાન માં સમજાવે સંતો આપને, પછી વડદેદાસ બાપા સમજાવે, સદગુરુ સ્વારામ બાપાની વાણી સમજાવે, પૂજ્ય વાસુદેવ બાપુ કોઈ સમયે ભેટો આપણને થાય તો કેવી રૂડી મજાની શાન આપતા હોય આપણને. એ શાનમાં જો સમજી જાય ને તો કલ્યાણ થઈ જાય, માનવ અવતાર સફળ થઈ જાય. અહીંયા હોથી સાહેબ ને અને મોરાર સાહેબ બે મહાપુરુષ સાહેબો બે, અમાપ શક્તિ જેને કહેવાય ને અમાપ શક્તિ, એ કાલને એમ કહી દે કે તું ભાઈ 12 મહિને પાછો આવજે. મેં મારા શિષ્યને વચન આપ્યું છે તું 12 મહિને પાછો આવજે, આજે નહીં. એ મોરાર સાહેબ હતા આપણા, જેવા ભગત નામના કોળી પટેલ બાપુના સેવક મોરાર સાહેબના બહુ નજીક રહે, આજુબાજુના બીજા સેવકને થોડીક ઈર્ષા થઈ કે આ જેવો બાપુથી નજીક આવી ગયો છે અને થોડોક દૂર કરો. મોરાર સાહેબ ને કીધું સેવકો, બીજા સેવકો બાપુ આ જીવા ભગત ને ક્યાંક આપણે બીજે સ્થાન કરી. તો સાહેબ સમજી ગયા મનોમન કે જીવાને કાઢવા માંગે છે, નજીક થી દૂર લેવા માંગે છે. ક્યાં રાખશું આપણે જીવા ભગત ને? કે આપણી વાડી બાપુ એમને પડી છે, માં ગાયોની સેવા કરશે અને જીવો ભગત ત્યાં રહે તો મજા આવે વધારે, આપણી વાડી હચવાઈ જાય. બાપુની જેવા ભગત ને એક નજર થઈ આદેશ કર્યો મોરાર સાહેબે કે કોઈ વાંધો નહીં ભગત, ત્યાં સુધાવો. જેવા ભગતે વચન માંગ્યું, બાપુ મને વચન આપો હું વાડી આવીશ, આપ કેમ કરીશ, આપના વચનનું પાલન કરું છું, પણ મને એક વચન આપતા જવા.
બોલો ભગત કે બાપુ મને મળ્યા સિવાય તમે દેહ નો છોડતા, આ દેહ નો ત્યાગ ન કરતા, મને મળીને પછી જાય, કોઈ વાંધો નહીં ભગત, મારું વચન જીવા ભગતો. આ ભેળી સમાધિ છે વાલા મોરાર સાહેબ જાય છે. સમય આવ્યો, સાહેબે દેહ ને ત્યાગ કર્યો, પાલખીમાં બેહી ગયા છે. અહીંયા વાડીએ ભગત ને ખબર પડી, જીવા ભગત ને બાપુ ની પાલખી ફરે છે ગામમાં. જેવા ભગત કે હું ન માનું, બાપુ મને વચન આપેલું છે એમ ન જાય. અરે ભગત પાલખી ફરે છે ગામમાં, દોડતા દોડતા વાડીએ થી આવ્યા. હમ્યા અરે બાપુ ની પાલખી આલે છે, હમ આવી બે હાથ જોડ્યા બાપુ હામા. સેવક સમાજે કીધું કે જીવા હવે તો પૂરું થઈ ગયું છે, બાપુ વહી ગયા જતી ગયા છે. અરે ભાઈ એમ ન જાય બાપુ, મારા ગુરુ મારા છે, મને એને વચન આપ્યું છે એમ ન જાય, મને બે વાત કરી લેવા. પાંચ ડાયા સેવક હતા, કીધું ભાઈ વાત કરી લેવાજો, બાપુ ની સેવા બહુ કરી છે ગાયો ની. પાલખી હમ આવી બે હાથ જોડીને ઉભા જેવા ભગત, કે બાપા તમે તો મને વચન આપ્યું તું ને, અને આ રીતે અધવચ્ચે મેલી. વાલા પાલખી માંથી આંખ ખોલ્યો કે જીવા બેટા આ તો કાળ છે અને કોણ રોકી શકે. હમા જીવા ભગત હતાઓ, કીધું બાપુ આપ જેવા મહાપુરુષો રોકી શકો એ કોઈ રોક્યો બેટા? કહા બાપુ કોને રોક્યો? કે મહાભારતમાં ભીષ્મ પિતામહે 6 મહિના કાળને ઠેલાવ્યો. આ તો મોરાર સાહેબ પાલખી નીચા ઉતરી ગયા. નીચા ઉતરીને કીધું ભીષ્મના 6 તો મોરાર મહિના 12 મહિના કાળને કીધું જા હટી જા, મારે મારા સેવક આરે સત્સંગ કરવો છે. આ બધા એ મહાપુરુષો છે, એ જગ્યાના મહાપુરુષો છે વાલા, આની હું ઘડી સત્સંગ કરી લઉં, પાસે નજીક જાઉં. મહાપુરુષ બળદેવદાસ બાપા, યુગ પુરુષ આપણા સદગુરુ સ્વારામ બાપા, હાલમાં છે વાલા, શ્રી વાસુદેવ બાપુ હાલમાં છે, હાલમાં આપણા યોગ પુરુષ છે. એમ ઓથીને મોરાર સાહેબે છેલ્લે લાજ રાખી ભગવાન ઠાકર પોતે પધાર્યા, ઓથીનું રૂપ લઈને ભજન ગાય છે. ઓથીને મનાઈ થઈ ગઈ અમુક મુસ્લિમ જમાતની, ક્યાંય બહાર ભજન કરવા નહીં જવાનું, હરિજન સમાજમાં તો ખાસ નહીં જવાનું, આપણે આભડસટ લાગે, આપણી જમાતના માણસો આપણે નાત બારા મૂકશે, એવું ઓથીને કહેવામાં આવે છે. પણ ઓથી એક સમયે હરિજન સમાજનો વાયક લઈ લીધો, રામદેવજી મહારાજનો પાઠ ઓછો કે ઓથી બાપુ ભજનમાં પધારજો, આલ્યો બાપા વાયક. હા ભાઈ હા પાડીને જમાતના માણસો આડા ફેર્યા, અમલ પાયો, નો પીવાય એટલું પાયું, બે ભાન કરી રૂમમાં ખાટલા ઉપર નાખી દીધા. એનો બાપ સિકંદર આડો ખાટલો નાખીને બેઠો, હાથમાં ડાંગ છે લાકડી છે, આજે તું કેમ ભજનમાં જાશું તને જોઉં. મધરાતે અવાજ આવ્યો, અલાહો નબીજી રામ ને રહી મેં કરી જાણો, સમૃત સુધરે મનખા મેરા, તું હી નબીજી, તું હી નબીજી, તું હી નબીજી. વેરાગ લાગ્યો ગુરુની વાટડીએ, આલો મારા હરિજનની આટડીએ, આવા ભજનનો સ્વર લાગ્યો ને અવાજ હંભરાણો. સિકંદરે કીધું કે આ તો હોથી ગાય છે. દરવાજો ખોલીને જોયું તો હોથી ત્યાં ઉતેલો. બે છોકરાને મોકલ્યા, જાઓ કોણ ગાય છે તપાસ કરો. હરિદ્ર સમાજમાં આવ્યા હતા ખોળામાં રામસાગર છે, અને અલખનો આરાધ વેરાગ લાગ્યો ગુરુની વાટડીએ, હાલો મારા હરિજનની આટડીએ. છોકરાઓ કીધું બાપુ આપણો હોથી ગાય છે, હે આ હું તો ઈ હોથી ગાય હોથી. પણ જો થેલી 95 ઉર હતા, વિચાર કેવા આવ્યા ખબર, મારો દીકરો જાદુગર થઈ ગયો છે. સાચા વિચાર નો આવ્યા, પણ કેમ સત્યને જાળગી આપણે ધર્મ ને પાલન ધારણ ન કરીને વાલા, કારણ કે આવી જ કલ્પના આવે, મારો દીકરો જાદુગર થઈ ગયો, બે બે રૂપ ધારણ કરવા. ખેર આજ એની ખેર નથી, ડાંગ લીધી હાથમાં. આવો હરિજન સમાજમાં જ્યાં ભજન હાલતા હતા ને, ઊભી ગયા, બાવડું પકડ્યું, આમ હોથીનું બાવડું પકડ્યું, તો એને ત્રિકાળનું જ્ઞાન એ સમય ઓળખી ગયા.
બે હાથ જોડ્યા પરિબ્રહ્મ પરમાત્મા હતા, ઠાકર હતા. મારો ભગત ભગત નો પ્રભુ અમલ પાઈ હોવડાયો છે. ખુદ ઠાકર આવે છે, ઓથીને બેઠો કરે છે અને એ સમય ઓથી લખે છે. Woo!
Thank you.